हेलो मित्रों, केम छो तमे बधा। तो आजे आपणे मळ्या छीए गुजरात पोलीस जे भरती छे एमां जे नियम ने एक मारे स्पष्टता करवानी छे अने जे दोड़ी सके छे एवा मित्रों पण सावधान रहेजो, कारण के नहीं तो थई सके छे हैरानगति। बधी बाबत आजना विडियो में करी देशुं, बहु लांबो नथी करवानो, बहु शोर्ट अने स्वीट में तमने जणावी देवानुं छे शुं माहिती आवी छे। अने छेल्ला लगभग 3-4 दिवसथी आना उपर घणी बधी कमेंट आवी रही छे, तो खास आजनो आपणो विडियो एना माटे छे। परंतु एक बात कही दीश कि जो तुम चेनल पर नवा हो रेग्युलर आई अपडेट लेवा मागता हो तो तुम चेनल ने सब्सक्राइब कर दजो और साथ साथ तमने आवी पोलिस भर्ती ने रिलेटेड कोई नवी माहिती जोती हो तो टेलिग्राम ग्रुप है पण जॉइन कर दजो कि जेने कारण बधी माहिती तमारा सुधी सौ प्रथम पहुंची जाए। तो शूँ बात करवानी छे, तो तमे कदाच मेन फोटो जोयो हशे के एक आपणे बतावेलू छे। तो हवे मारे वात ई करवानी छे कि भाई दौड़ी सके एवा मित्रों माटे शूँ जे छे आपणे कही सकीए गेरफायदो। तो हवे मित्रों माटे एक गेरफायदो, सौथी पहेला जेवी नोटिफिकेशन आवेली छे एमां एक बहु बाबत कीधेली छे, कदाच तमे वाँचेली हुई ना वाँचेली हुई तो पहेला आपणे ए बाबत जणावी दो कि कई बाबत एवी छे कि जे दौड़ी सके एवा मित्रोने पण कदाच हैरानगति अपावी शके छे। तो आपणे पहेला ए वात करी लईए કે તમે જેવી રીતે વાંચી શકો છો, જાહેરાતમાં કોઈ પણ કારણોસર રદ ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થશે તો તેમ કરવાનો બોર્ડ સરકારશ્રીનો સંપૂર્ણ હક અને અધિકાર રહેશે। બોર્ડ આ માટે કારણો આપવા માટે બંધાયેલ નથી। હવે વાત કરીએ કે ભાઈ ઘણા બધા એમ કહે છે ભાઈ ચલો દોડનો નિયમ પહેલાં આવ્યો છે તો આપણી માટે સારો છે, બરાબર છે, સારો છે। ઘણા મિત્રોનો વિરોધ કરે છે, આવું ઘણા પોતાનો પર્સનલ જે છે પોતાનો સ્વાર્થ જોઈને કરે છે, ચલો ભાઈ આપણે રનિંગ સારું છે કાંઈ વાંધો નહીં, ચલો તમે કહો છો કાંઈ વાંધો નહીં, એમાં કાંઈ વાંધો નથી। પણ હવે તમે વિચાર કરો કે ભાઈ હવે આવનારા સમયમાં ચલો તમે રનિંગ પાસ કરેલો છો પણ આ જે નેક્સ્ટ જે એક્ઝામ આવે છે એમાં તમને એમ કે ચલો ભાઈ જેમને 50% કે 40% માર્ક આવે એ લોકો જે છે આગળ જઈ શકે, બરાબર, કારણ કે આમાં ચોખ્ખું લખેલું છે કે જે કોઈ પણ કારણોસર રદ કરવા ભરતી રદ કરવી અથવા તો જાહેરાત રદ કરવી અથવા તો એમાં કાંઈ પણ જે છે એ ફેરફાર કરવાનો હક બોર્ડનો છે, તો ત્યારે તમે એમ નહીં કે ત્યારે તમે કહેવા જશો તમે કેટલા લોકો હશો, કારણ કે દોડવા માટે બોલાવવાના છે કેટલા 20,000 પ્લસ લોકોને બોલાવવાના છે, અત્યારે તમારી સાથે આખો સમૂહ છે, બરાબર, તો આ આખો સમૂહ તમારી સાથે છે તો તમે જે છે એમના સપોર્ટ કરો, કારણ કે ફ્યુચરમાં શું થવાનું છે એ ક્યાં ખ્યાલ નથી, બરાબર। અત્યારે જેવી રીતે એમ કહેતું હતું ભાઈ પહેલાં રનિંગ આવે છે, ઘણા બધા મિત્રો પોતાનો પર્સનલ સ્વાર્થ જોવે છે કે ભાઈ કાંઈ વાંધો નહીં, ચલો તમે સ્વાર્થ જોવો છો કાંઈ વાંધો, તમારે માટે સારું છે, ઘણા બધા એવી કમેન્ટ કરે છે ગામડાના છોકરાઓ આગળ વધશે, નો ડાઉટ આગળ વધો, પણ તમે થોડું આગળનું પણ વિચારો, કારણ કે આગળ જે શું થશે આગળ તમે 20 થી જે છે 21,000 લોકો જશો, કારણ કે જે વિરોધ કરવાવાળા હશે, અત્યારે તમારી સાથે આખો સમૂહ છે તો તમે જે છે થોડું ઘણું વિચારી લેજો કે શું કરવાનું છે, કારણ કે આમાં ચોખ્ખી એવી બાબત લખી છે કે ભાઈ કાંઈ પણ ફેરફાર કરવાનો હક છે એ બોર્ડનો રહેશે, ઓકે। તો આ મહત્વની વાત છે કે ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે આ ખોટું છે કે આવી રીતે ન આવવું જોઈએ કે આમ છે તેમ છે, એ બધી વાત એક બાજુ રાખી દે અને એક બાજુ રાખી દે ભાઈ કે જે લોકો ફર્સ્ટ દોડ કરે છે દોડ એમની સારી છે, બરાબર। તો એવા મિત્રોને ખાસ એક અપીલ છે કે આ વસ્તુ પણ એક તમે ખાસ ધ્યાન રાખજો કે ફ્યુચરમાં આવું કંઈ થઈ શકે, કારણ કે આમાં ચોખ્ખું લખેલું છે કોઈ પણ કારણો આપવા માટે બંધાયેલા નથી, બરાબર। તો ખાસ આ વસ્તુ તમે એકવાર જોઈ લેજો કે ભાઈ શું કરવું, અત્યારે તમે તમારો સ્વાર્થ જોવો છો કાંઈ વાંધો નહીં, આ કોઈ પણ એ જગ્યાએ હોય તો એમ ફાયદો થતો હોય તો બધા એમ કે ચલો ભાઈ આપણે નિયમ આવકારીએ છીએ, જે પણ જે નિયમ આપ્યો છે આપણે આવકારીએ છીએ, એમાં કાંઈ પણ વાંધો નથી, પણ એક અગાઉ પણ આવું બની ગયું છે, બરાબર, કે ભાઈ ભરતી આવી છે પછી વચ્ચે વચ્ચે કંઈક એવું કંઈક નવું નવું આવ્યા રાખે છે કે જે વિદ્યાર્થી મિત્રોને હેરાન કરે છે, ભરતી આવે છે કાંઈ વાંધો નહીં, તમે વિરોધ ન કરો અપનાવો, પણ સાથે સાથે આ પણ બાબત છે ખાસ ધ્યાન રાખજો કે જેથી કરી ભવિષ્યમાં જે આવવાનો સમય ભવિષ્યમાં જે સમય આવે છે એનાથી તમે વાકેફ રહો કે શું થઈ શકે છે, બરાબર। આમાં ચોખ્ખું એવું લખેલું છે જે પણ સત્ય છે હું તમારા સુધી લઈ આવ્યો છું, તો ખાસ આવા જે મિત્રો છે કે જે દોડની તૈયારી કરે છે એમના સુધી આ વિડીયો ખાસ પહોંચાડજો કે જેને કારણે શું થાય કે ભાઈ એ લોકો આની માટે તૈયાર રહે, બરાબર। અને જો અત્યારે ઘણા બધા લોકો જે છે એ શાંત રીતે આપણે શું કરીએ છીએ તો કે ભાઈ આપણે આવેદનપત્રો આપી દીધા છે, બરાબર, કે ભાઈ નિયમમાં થોડો ઘણો ચેન્જીસ થાય કે 15 ગણા જે મિત્રો 15 ગણા લોકોને બોલાવ્યા છે, બરાબર, તો એની જગ્યાએ જે પણ લોકો પાસ કરે છે દોડ પાસ કરે છે તો એવા મિત્રોને બોલાવો, બરાબર। તો ખાસ આ વસ્તુ થાય તો વધારે સારું છે, કારણ કે શું રહેશે કે ભાઈ પહેલાંનો જે જૂનો નિયમ હતો એ રહેશે તો એનાથી વધારે ઘણા બધાને ફાયદો થશે, ચલો ભાઈ ત્યારે કંઈક નવું કંઈક ચેન્જીસ આવે છે ત્યારે ઘણા બધા હશે તમારી સાથે વિરોધ કરવામાં, જેથી કરી કંઈક ને કંઈક આન્સર દેવો પડશે। હવે તમે વિચારી લો કે ભાઈ ગયના ગાંઠિયા લોકો ફોર્મ ભરાયા છે અત્યારે લગભગ વાત કરીએ તો 2-2.5 લાખ, હવે કોન્સ્ટેબલની વાત કરીએ તો કોન્સ્ટેબલમાં કેટલા ફોર્મ ભરાશે તમે લોકો જાણો છો, છેલ્લા કેટલા સમયથી છેલ્લા લગભગ આપણે વાત કરીએ તો 2 વર્ષ જેવું થઈ ગયું છે, બરાબર, 1-1.5 વર્ષ ભરતી નથી આવી અને જે આવી છે એમાં શું પોઝિશન છે એ પણ તમે જોવો છો,
બરાબર, તો ખાસ વસ્તુ ધ્યાન રાખજો કે ભાઈ ખરેખર શું નિયમ રહેવો જોઈએ. આવેદન પત્રો પણ આપે છે અને આપણે પણ જે છે એમની સાથે છીએ કે ભાઈ આમાં કાંઈક પણ એવો નિર્ણય આવી જાય કે જેને કારણે જે વિદ્યાર્થી મિત્રો છે એમને કાંઈક પણ એને સપોર્ટ થાય, સાથે સાથે જે લાસ્ટ યરમાં જે લોકો છે એમ એ લોકો પણ ફોર્મ નથી ફિલઅપ કરી શકતા, બરાબર. તો એ પણ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. તો વધુ માટે કાંઈ નહીં, આજના વિડીયોમાં અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. વિડીયો છે આવા લોકોને ખાસ મોકલજે કે જેવો લોકો દોડ પહેલાં પ્રિપેર કરે છે, બરાબર. આ કરે છે કાંઈ વાંધો નહીં, દોડ કરે છે કાંઈ વાંધો નહીં, તમે તારે કરો તમે તારે, પણ આ બાબત છે ખાસ ધ્યાનમાં રાખી લેજો, બરાબર. સો આજે અહીંયા સુધી રાખીએ છીએ.